નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. એક મહત્વપૂર્ણ સમાચાર. આજે દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની ચૂંટણીના પરિણામ આવ્યા છે અને તેને લઈને 8 વાગ્યાથી જે મતગણતરી છે તે પણ શરૂ થઈ છે. સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે મતગણતરી. દિલ્હીમાં કુલ 27 જગ્યાએ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. તમામ સેન્ટરો પર એક સાથે મતગણતરી શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 9 વાગ્યાથી શરૂઆતી વલણ આવવાની પણ શરૂઆત થઈ જશે. મતગણતરીને લઈને દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. દિલ્હી ચૂંટણીમાં 672 ઉમેદવારો મેદાનમાં છે અને આ વખતે દિલ્હીમાં 62.59% મતદાન નોંધાયું છે. ત્યારે આજના પરિણામ પરથી નક્કી થઈ જશે કે દિલ્હીની ગાદી પર કોણ બિરાજશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ એક્ઝિટ પોલ સહિત તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની સરકાર બનતી બતાવવામાં આવી છે. જોકે ભાજપે તમામ એક્ઝિટ પોલને ફગાવ્યા હતા. બીજેપીને 48 બેઠકો મળવાનો મનોજ તિવારીએ દાવો કર્યો છે, પરંતુ જનતાએ કોને વોટ આપ્યા છે અને કોની સરકાર બનશે એ તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે. તો દિલ્હી પહોંચી છે વીટીવીની ટીમ. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસેથી દિલ્હીનો માહોલ જાણીશું. નરેન્દ્ર, 8 તારીખે મતદાન થયું છે, તમામ રાજકીય પક્ષોએ દિલ્હીની ગાદી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. આખરે કોની સરકાર બનશે દિલ્હીમાં તે આજે સ્પષ્ટ થઈ જશે. રાજકીય પક્ષોની પરીક્ષાનું આજે પરિણામ છે. જી, આજનો દિવસ કોના માટે મંગળમય બનવા માટે જઈ રહ્યો છે એ તમામ બાબતો બપોર સુધીની અંદર સ્પષ્ટ થઈ જશે. કારણ કે દિલ્હીના મતદાતાઓએ આ વખતે તેઓ પરિવર્તન કરવા જઈ રહ્યા છે કે પછી પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે, તમામ બાબતો નક્કી થવા જઈ રહી છે થોડી જ વારની અંદર. એટલે લગભગ 8 વાગ્યાથી, હવે એકાદ કલાક જેટલો સમય બાકી રહ્યો છે, અને 1 વાગ્યાથી શરૂઆતની અંદર બેલેટ પેપરની ગણના કરવામાં આવશે અને ત્યારબાદ તરત જ ઈવીએમ ખોલવાની શરૂઆત થશે. અને લગભગ 3-4 કલાકનો જે સમયગાળો હશે, એટલે કે 10 વાગ્યા સુધીની અંદર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે આખરે દિલ્હીની અંદર શું કંઈ બનવા માટે જઈ રહ્યું છે. અત્યારે હાલ અમે નવી દિલ્હી સ્થિત જે બંગાળી ગર્લ્સ સ્કૂલ છે, ગોલ માર્કેટ પાસે આવેલી, ત્યાં ઉપસ્થિત છીએ. અને અત્યારે હાલ આપને એ તમામ જે દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે કે પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનઅધિકૃત જે વ્યક્તિ છે એને પ્રવેશ ના કરી શકે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ લોકોને ચેકિંગ કરવામાં આવ્યા બાદ જ અંદર જવા દેવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણની અંદર પોલીસ છે. જે પ્રકારને ઇલેક્શન કમિશન દ્વારા નિર્દેશ કરવામાં આવ્યું છે એ મુજબ દિલ્હીની કુલ 7 જે જિલ્લાઓ છે એની અંદર કુલ 21 જગ્યા ઉપર મતગણતરી જે છે એ આજે થઈ રહી છે. અને એ તમામ જગ્યાઓ ઉપર ઓછામાં ઓછો 500 જવાનોનો જે સ્ટાફ છે એ તૈનાત કરવામાં આવ્યો છે. અને એ તમામ જે જવાનો છે આજે જે મતગણના છે એની બહાર ઉપસ્થિત રહેશે કે સુરક્ષાને લઈને કોઈ પ્રશ્ન ઉભા ના થાય. આ બાબત સુરક્ષાની લઈ છે, પરંતુ જે છેલ્લા કેટલાક દિવસોની જે રાજનીતિ, કારણ કે જ્યારે આજ હમ પૂરા સ્વસ્થ હૈ કે મોદી જી કે નેતૃત્વ મેં દિલ્હી મેં વિધાનસભા મેં બીજેપી કી સરકાર બની. કિતની સીટે, કિતની સીટે વિજયજી, વિજયજી કિતની સીટે અનુમાન ક્યા લગા સર, કિતની સીટે સર, કિતની સીટે સર, કોઈ અનુમાન સીટે હમ બહુમત સે સરકાર બનાયેંગે સર. અરવિંદ કેજરીવાલ જી ને કહા કે ઝાડુ સાફ કર દેગા ભાજપા કો. જવાબ નરેન્દ્ર, જે રીતે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું છે, તમામ લોકો પોતાની જીત માટેના દાવા પણ કરી રહ્યા છે, આ પાછલા દિવસથી દિલ્હીની જનતાની વચ્ચે છો, શું જનતાનો મિજાજ લાગી રહ્યો છે આજે? ખેર પરિણામ તો આવી ગયા છે પણ આવી જવાના છે, છતાં પણ લોકોનો શું મિજાજ દેખાઈ રહ્યો છે? જી, છેલ્લા લગભગ 4-5 દિવસથી દિલ્હીની અંદર છીએ અને અહીંયા તમામ મતદાતાઓને મળ્યા છે. આપણે શાહીનબાગ પણ પહોંચ્યા હતા,
એ સિવાય અન્ય વિસ્તારોની અંદર કે જે હાઈફાઈ વિસ્તારો છે, એલાઇટ ક્લાસ જે લોકો છે અથવા તો સરકારી બાબુઓ જે વિસ્તારની અંદર વસે છે, એ તમામ જગ્યાઓ પર અમે ફર્યા છીએ અને મતદાતાઓનો જે મૂળ છે એ પારખવા માટેનો એક પ્રયત્ન વીટીવીએ દિલ્હીની અંદર પણ કર્યો છે. અહીંયા લોકો સાથે વાતચીત કરી છે અથવા તો જે ગરીબ વર્ગ છે એ જ્યારે જ્યારે પણ એમની સાથે મળ્યા છે, એ તમામ લોકો કારણ કે અહીંયા ફ્રીમાં જે વસ્તુઓ આપવામાં આવી રહી છે, ચાહે વીજળીના બિલ ઓછા થઈ ગયા હોય, મફત પાણી આપવાની વાત હોય, મહિલાઓને જે બસો છે એની અંદર ફ્રીમાં મુસાફરી હોય કે પછી શિક્ષણનું સ્તર સુધારવાના જે તમામ મુદ્દાઓ હોય, એ તમામ લોકોને આકર્ષી રહ્યા છે. અને એના જ કારણે એ જે પર્ટિક્યુલર વર્ગ છે, જે ગરીબ વર્ગ છે અથવા અનઓથોરાઇઝ જે બિલ્ડિંગો છે, વસાહતો છે, એની અંદર રહેનારો વર્ગ છે, એ કેજરીવાલની સાથે જોવા મળી રહ્યો હોય એ પ્રકારની બાબતો અમારી સામે આવી છે. જ્યારે જે ટેક્સ પેયર વર્ગ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો હોય એ સ્થિતિ આ છેલ્લા કેટલાક દિવસોની અંદર જોઈ છે. કારણ કે જે ટેક્સ પેયર વર્ગ છે એમનું માનવું છે કે ફ્રીની અંદર લોકોને આપવાની જે રાજનીતિ દિલ્હીની અંદર શરૂ થઈ રહી છે એ ખરા અર્થમાં તો અર્થતંત્ર માટે સારી બાબત નથી. ફ્રીની અંદર લૂંટાવું ના જોઈએ. જો સરકાર રાહત આપવા માંગતી હોય તો એ તમામ જે બાબતો ફ્રીમાં આપી રહી છે એને ફ્રીને બદલે એના ભાવ ઓછા કરીને આપવી જોઈએ કે જેના કારણે લોકોને જે છે એ મદદ પહોંચાડી શકાય. આ પ્રકારની રાજનીતિ અથવા તો જે કામની રાજનીતિથી આ ચૂંટણીની શરૂઆત થઈ હતી, જ્યાં અરવિંદ કેજરીવાલ એમને શિક્ષણ સારું આપ્યું હોવાની બાબત કહીને પોતાની જાતે જ પીઠ થપથપાવતા જોવા મળ્યા છે. જ્યારે મનીષ સિસોદિયા પણ કહી રહ્યા છે કે લોકો સીએએ કે પછી અન્ય તમામ શાહીનબાગ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ એમને સારી સ્કૂલો બનાવી છે, સારી હોસ્પિટલો બનાવી છે, મહોલ્લા ક્લિનિક શરૂ કર્યા છે, એ જ તમામ બાબતોને લઈને લોકો એમને મતદાન એમના તર્કમાં કર્યું છે એવું તેઓ કહી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી વારંવાર કારણ કે કામ સારા કર્યા છે એ બાબત દિલ્હીની અંદર જોવા મળી રહી છે, લોકો પણ કહી રહ્યા છે, અને એના કારણે ચાહે એ એક ચહેરા તરીકે અરવિંદ કેજરીવાલ હોય કે પછી એમને સરકારનું કામ હોય, એ તમામ બાબતોને અગેન્સ્ટ થઈ શકે અથવા તો એમનો મુકાબલો એ બાબતે કરી શકે સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દિલ્હી ચૂંટણીની અંદર ક્યારેય જોવા મળી ન હતી. અને એના જ કારણે શરૂઆત જે રહી હતી ભારતીય જનતા પાર્ટીની, જ્યારે શરૂઆત એની જાહેરાત કરવામાં આવી હતી ચૂંટણીની, ત્યારે ધીમી ભારતીય જનતા પાર્ટી જમીની સ્તર પર જોવા મળી હતી અને એ પ્રકારનું કેમ્પેઇન એમને જોવા મળ્યું ન હતું. પરંતુ જેવો જ શાહીનબાગનો જે મુદ્દો છે એ પકડાયો હતો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ એ જ શાહીનબાગને જે છે એ દિલ્હીની અંદર એક મહત્વનો મુદ્દો તરીકે લઈને દિલ્હીના મતદાતાઓ સુધી પહોંચ્યું હતું. અને ચાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી હોય કે જ્યાં એમને દિલ્હીની અંદર જ કહ્યું હતું કે શાહીનબાગ એક સંયોગ નહીં પરંતુ એક પ્રયોગના રીતના અહીંયા રજૂ કરવામાં આવી રહ્યો છે. અમિત શાહ કહેતા હતા કે તમે શાહીનબાગની સાથે છો કે પછી રાષ્ટ્રવાદની સામે છો. યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા અને એમને એ પ્રકારનું નિવેદન કર્યું હતું કે અરવિંદ કેજરીવાલ છે એ જે આતંકવાદીઓ છે અથવા શાહીનબાગ પર જે લોકો બેઠા છે એમને બિરિયાની ખવડાવવાનું કામ કરે છે. જ્યારે અનુરાગ ઠાકુરે ગોલીમારો શાલકો સહિતના અનેક જે નિવેદનો કર્યા હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર જે કેમ્પેઇન રહ્યું છે દિલ્હીની અંદર એ શાહીનબાગ અને એની આજુબાજુમાં જ ફરતું રહ્યું છે. રાષ્ટ્રવાદ અને એ સહિતના જે રાષ્ટ્રના મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કેમ્પેઇનની અંદર જોડાઈ હતી. જ્યારે આમ આદમી પાર્ટી જે સ્થાનિક મુદ્દાઓ છે, ચાહે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય કે પછી અન્ય તમામ જે મહત્વના મુદ્દાઓ હોય, એ મુદ્દાઓ લઈને મતદાતાઓ સુધી પહોંચ્યું હતું. એટલે કે બંનેની જે કેમ્પેઇન હતી એ અલગ અલગ મુદ્દાઓ ઉપર 360 ડિગ્રી જે કહી શકાય એ પ્રકારની કેમ્પેઇન બંને રાજકીય પાર્ટીઓની દિલ્હીની અંદર રહી છે. ત્યારે એ બાબત પણ સ્પષ્ટ થશે કે કારણ કે હું એવું કહેવા તો નથી માગતો કે અહીંયાના મતદાતાઓ આજે જે જનાદેશ આપશે એ સીએના સમર્થનમાં કે વિરોધની અંદર એ રીતના ના જોવું જોઈએ, પરંતુ દિલ્હીના મતદાતાઓ સ્થાનિક મુદ્દાઓને વિધાનસભાની ચૂંટણીની અંદર ધ્યાનમાં રાખે છે કે પછી રાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, એ તમામ બાબતો સ્પષ્ટ થશે. કારણ કે જે મિજાજ દિલ્હીના મતદાતાઓના છેલ્લા દાયકાની અંદર જોવા મળી રહ્યો છે એ બાબત સ્પષ્ટ કરી રહ્યો છે કે દિલ્હીના મતદાતાઓ દર વખતે અલગ અલગ પ્રકારનો જનાદેશ આપવા અને એ પણ એક તરફી જનાદેશ આપવા માટે ટેવાયેલા છે. અને એ તમામ બાબતો જે આંકડાઓ છે એના પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે 2013 ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે મિક્સ જનાદેશ હતો દિલ્હીના મતદાતાઓનો,
કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીને બેઠકો આપી હતી અને થોડી ઘણી કોંગ્રેસને પણ આપી હતી, પરંતુ જેવું જ 2014 આવ્યું હતું નરેન્દ્ર મોદી ચહેરો હતા અને સાથે સાથ તમામ જે લોકસભાની બેઠકો હતી એ ભારતીય જનતા પાર્ટીને ચરણે ધરી દીધી હતી. 2015 આવ્યું કે જ્યાં 70 માંથી 67 વિધાનસભાની જે બેઠકો હતી એ આમ આદમી પાર્ટીને આપી દીધી હતી. એટલે કે જે જનાદેશ 2014 હતો એનાથી એકદમ યુટર્ન લઈને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી કે જ્યાં મતદાતાઓ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોવા મળ્યા હતા. 2019 કે જ્યાં ફરી એકવાર